સરકારે બુધવારે સ્ટેમ્પ પેપર વાળા મકાનો કાયદેસર કરવાનો નિર્ણય કરતા જ આમ આદમી પાર્ટીએ દારૂખાનું ફોડીને વિજયોત્સવ મનાવ્યો હતો. ચિન્નમ ગાંધીએ આપના આંદોલનની અસર થઈ હોવાનું જણાવ્યું હતું. જ્યારે ત્યાં ઉપસ્થિત ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું હતું કે સરકારમાં રજૂઆતો થતા રાજ્ય સરકારે આ મકાનો કાયદેસર કરવાનો નિર્ણય કર્યો છે. માંજલપુર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી મકાનો તૂટવાનો દર બતાવી કેટલીક વ્યક્તિઓ દ્વારા સ્ટેમ્પ પેપરવાળા મકાનોમાં રહેતા નાગરિકો પાસેથી ₹15,000 ઉઘરાવવાના કૃત્યને તેઓએ વખોડી કાઢ્યું હતું. એટલું જ નહીં, તેમણે આ અંગે રૂપિયા ઉઘરાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે પણ અપીલ કરી હતી. 2010 માં એ આંદોલન પહેલે તફા ચાલુ હુઆ બરોડા મેં વો દિન યોગેશ પટેલ સાહેબ કા સ્ટેટમેન્ટ હૈ યે કભી કાયદેસર નહીં હોગા ઈએલસી કા યે સરકાર કા જમીન હૈ મેરે પાસ રિકોર્ડ હૈ જબ ચાહિયે પબ્લિક કે સામને મેં ઇસકો રજૂ કરને કા તૈયાર હું મીડિયા કે સામને ભી કલ રેડી હું મેં તૈયાર ઇસને જો ભી સ્ટેટમેન્ટ દિયા થા વો મેરે પાસ રેડી હૈ ઓર ઇસકો ઝૂઠ ભી નહીં બોલના ચાહિયે કઈ દિન ઇસને ગરીબ આદમી કા પ્યાર નહીં રખા હૈ આજ બરોડા સિટી કા અંદર જો ભી ગરીબ આદમી હૈ ઇસકો ફૂટબોલ જો મારતા હૈ ના ઇસ તરહ સે મારને લગા આમ આદમી પાર્ટી તો એક જ વાર આવી છે અને હમણાં એક જ વાર એને પાટિયા લગાવીને જે ભી કઈ ઉપાડો કરેલો અને આની રજૂઆત તો ઠોસ હોવી જોઈએ અને કાયદાને અધીન હોવી જોઈએ. જ્યારે કાયદો જ ના કહેતી હોય ત્યારે સરકારે ચિંતામાં જ હતી અને વર્ષોથી રજૂઆતના આધારે કાયદાને કેવી રીતે એ કરવો, કારણ કે ખેડૂતની જમીન હોય, ખેડૂતે જે તે સમયે ફોર્મ ના ભર્યું હોય વેચી દીધી હોય ને પછી એ જમીન જો ખાલી થાય તો પાછી એ ખેડૂતની જમીન થઈ જાય. તો આ બધા વિચાર કરીને સરકારે હવે નિર્ણય કર્યો. કોર્ટમાં કેસ કરવાથી કશું ના થાય ત્યારે સરકાર નિર્ણય કરે, કારણ કે કોર્ટ એ કોર્ટ છે, કોર્ટ કાયદાને અધીન કોર્ટ છે. એટલે સરકારે જ્યારે નિર્ણય કર્યો છે એને હું વધાવું.